વલસાડ જિલ્લામાં કોરોના દર્દીઓને વલસાડ સિવિલ હોસ્પિટલમાં યોગ્ય સારવાર નથી અપાતી તેવા ગંભીર આક્ષેપો સામે વલસાડ કલેક્ટર આર આર રાવલે જણાવ્યું હતું કે તે સિક્કાની બે બાજુ છે. કેટલાક પરિવારોના સ્વજનોનું દુઃખ સમજી શકાય છે, પરંતુ હોસ્પિટલમાંથી સાજા થયેલા 99% લોકોએ હોસ્પિટલની કામગીરી માટે સારો પ્રતિસાદ આપ્યો છે. કોરોનાની સારવારમાં સિવિલ હોસ્પિટલમાં અનેક બેદરકારી દાખવતી હોવાનું અને દર્દીઓને મોતના મુખમાં ધકેલતા હોવાના આક્ષેપો છેલ્લા કેટલાક દિવસથી ઉઠી રહ્યા છે, જે અંગે કલેક્ટરે પોતાની પ્રતિક્રિયા આપી જણાવ્યું હતું કે આ વાત એક સિક્કાની બે બાજુનું સમાન છે. કેટલાક દર્દીઓને સ્વજનોની આ વ્યથા અને વેદના છે તે સમજી શકાય છે. વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 809 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે, જેમાંથી 578 દર્દીઓ સાજા થયા છે. 144 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 90 લોકો મોતને ભેટ્યા છે. જિલ્લામાં સૌપ્રથમ કોરોનાની સારવાર સિવિલ હોસ્પિટલ વલસાડ અને તે બાદ વાપીની જનસેવા હોસ્પિટલમાં શરૂ કરાઈ હતી અને હવે 10 જેટલી પ્રાઇવેટ હોસ્પિટલ અને 3-1 સરકારી હોસ્પિટલોમાં પણ આ સારવાર શરૂ કરાઈ છે. જોકે કોરોના દર્દીઓ પ્રત્યે બેદરકારી રખાતી હોવાના આક્ષેપો પણ એટલા જ ઉઠ્યા છે, જેમાં સિવિલ અને પ્રાઇવેટ હોસ્પિટલો પર દર્દીઓના સ્વજનો હોબાળો મચાવ્યો હોવાનો અનેક વાર વિડીયો વાયરલ થયા છે. સ્વજન અથવા તો પરિવારજન કુટુંબીજન જ્યારે કોરોનાનો ભોગ બનતું હોય ત્યારે સ્વાભાવિક છે કે એની વેદના હોય, વ્યથા હોય અને એની એક મુશ્કેલી હોય, એ આપણે સમજી શકીએ છીએ. આ એક સિક્કાની એક બાજુ છે, એની સાથે હું સંમત થઉં છું અને એવા લોકો પ્રત્યે મારી સહાનુભૂતિ છે. પણ સિક્કાની બીજી બાજુ પણ એ છે કે સતત 3.5 મહિનાથી આ તંત્રે કામ કર્યું છે અને મેં મારા અધિકારીઓની ટીમ પાડીને લગભગ જેટલા 400 જેટલા પેશન્ટ જે કોરોના મુક્ત થયા છે, સંક્રમણ મુક્ત થયા છે અને ઘરે આરામ કરે છે, એ વ્યક્તિગત એક એકનો સંપર્ક કર્યો છે અને 100માંથી 99% લોકોનો પ્રતિભાવ ખરેખર સારો મળ્યો છે, હકારાત્મક મળ્યો છે, એ વસ્તુની પણ આપણે નોંધ લેવી પડશે.